ગઈકાલે રૂપાલાજીનો એક રાજકોટના નિવેદન બારામાં મેં સ્ટેટમેન્ટ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય બારોટ ગણાય હતા અને બારોટ સમાજના ઘણા બધા મને ફોન આવી રહ્યા છે. મેં કોઈ સમાજ ઉપર નિવેદન નથી કર્યું. બારોટ એટલે બારોટ અટક પણ આવે, સમાજ પણ આવે, સમાજની લાગણી દુભાણી હોય તો ખેદ વ્યક્ત કરું, દુઃખ વ્યક્ત કરું, ક્ષમા યાચના. મારો કહેવાનો મતલબ એ હતો અટક વાઇઝ, કુટુંબ વાઇઝ, સમાજ વાઇઝ બારોટ અલગ અલગ હોય એટલે રાજકીય રૂપી મેં બારોટ ગણાવ્યા હતા. એ બારોટ શબ્દથી કોઈની લાગણી દુભાણી હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી. અને મેં ક્યારેય કોઈ સમાજની લાગણી દુભાય એવું કાર્ય કર્યું નથી ને કરવા માંગતા પણ નથી. આપ બધાને જય માતાજી. માટે ફરી વખત આવું ન થાય એની તકેદારી રાખશું. જય માતાજી. ગઈકાલે વોટ્સઅપ પર એક વિડીયો આવ્યો હતો, એમાં કોઈ પ્રભાત દુધાત કરીને બારોટ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું હતું. અને આ બારોટ સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ જંતિભાઈ બારોટના પુત્ર એવા તરુણભાઈ જંતિભાઈ બારોટના ધ્યાનમાં આવ્યું, જે તરુણભાઈ એક સામાજિક કાર્યકર છે અને બારોટ સમાજ પ્રત્યે લાગણી ધરાવે છે. એમને સીધો જ પ્રભાત દુધાતનો સંપર્ક કરી માફી માગવા કહ્યું અને એમના પ્રયત્નથી આજે પ્રભાત દુધાતે માફી માગી અને વિડીયો પણ મૂકી દીધો છે. હું જંતિભાઈ બારોટના સુપુત્ર એવા તરુણભાઈ બારોટનો બારોટ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. વખોડી કાઢીશ અને એક રાજકીય આગેવાન તરીકે હું તમારા આ વાતને સખત શબ્દોમાં વખોડું છું અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી. ફરી વખત આવું ન થાય એની તકેદારી રાખજો. તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો પણ તમે બારોટ પણ બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકશે.